નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ છઠ્ઠો વિષય છે હિન્દી, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ સાતમો, આ પાઠનું નામ છે યોપી એક પરીક્ષા. આ પાઠના ગલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ છઠ્ઠું વિષય છે હિન્દી, તેમાં બીજા સેમેસ્ટરમાં પાઠ સાતમું, આ પાઠનું નામ છે યોપી એક પરીક્ષા. આ પાઠનો પ્રકાર છે એકાંકી. તેમાં પેલો પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રત્યેક પ્રશ્ન કે ઉત્તર કે લીએ દિયે ગયે વિકલ્પો મેં સે સહી વિકલ્પ ચુન કર, ઉસકા ક્રમ અક્ષર પ્રશ્ન કે સામને દિયે ગયે બોક્સ મેં લિખીએ. પેલો પ્રશ્ન છે, યોપી એક પરીક્ષા પાઠ કા પ્રકાર ક્યા હે, એકાંકી. બીજો પ્રશ્ન, પાઠ કે પહેલે દ્રશ્ય કા સ્થળ કહા હે, તો તેના જવાબમાં આવશે ઓપ્શન બી, બાજાર. ત્રીજો પ્રશ્ન, ચાય ગીરને સે બાલક કા ક્યા ખરાબ હો ગયા થા, ઓપ્શન બી, પેટ. ચોથો પ્રશ્ન, દેવેન્દ્ર કી પેટ પર કિસકે થપે થે, તો તેના જવાબમાં આવશે ઓપ્શન સી, ખૂન કે. પાંચમો પ્રશ્ન, દેવેન્દ્ર કેસા છાત્ર થા, ઓપ્શન ડી, મેધાવી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજી. પ્રશ્ન નંબર બે માં આપેલું છે, અરે હટ ઝોંક કી તરહ ચિપક જાતા હે, બીજું યહાં તો પિક્ચર મેં પિક્ચર કે ટિકિટ મેં ભી અઠને કમ હે, ત્રીજું ઇસ અંધે ને તો શકુન કી ખરાબ કર દિયા, ચોથું અરે તુમ્હારે પાવ મેં તો ગહરી ચોટ હે, પાંચમું વહ તો પ્રથમ શ્રેણી મેં ઉત્તીર્ણ હોને વાલે છાત્રો મેં સે હે, છઠ્ઠું ઇન્સાન કી જિંદગી ઇસ પરીક્ષા સે બહુત બડી ઓર કિંમતી હોતી હે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો, સહી વાક્યાંશ ચુન કર વિધાનો કો પૂર્ણ કીજી. પહેલું વાક્ય, એક બાલક એક ચાય વાલે સે ટકરાતા હે, બીજું વાક્ય, ભિખારી કે કટોરે મેં સાત રૂપિયે થે, ત્રીજું વાક્ય, દેવેન્દ્ર કા રોલ નંબર કમરા નંબર ચાર મેં થા. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લખીએ. પેલો પ્રશ્ન, બાલક ને ભિખારી કો પૈસે ક્યો નહીં દીએ, જવાબ, ક્યોંકિ ઉસે પિક્ચર દેખને થી જિસકે ટિકિટ મેં અઠને કમ પડ રહી થી. બીજો પ્રશ્ન, બુઢે ભિખારી સે કોણ ટકરાયા, સાયકલ સવાર બાલક ટકરાયા. ત્રીજો પ્રશ્ન, બુઢે ભિખારી કી મદદ કિસને કી, દેવેન્દ્ર નામક એક વિદ્યાર્થીને કી. ચોથો પ્રશ્ન છે, સબસે બડા કર્તવ્ય ઓર કર્મ ક્યા હે, ઇન્સાન કી સેવા હી સબસે બડા કર્તવ્ય ઓર કર્મ હે. પાંચમો પ્રશ્ન છે, સ્કૂલ કી પરીક્ષા મેં પહેલે દેવેન્દ્ર કિસ પરીક્ષા મેં પાસ હો ગયા થા, દેવેન્દ્ર ઇન્સાનિયત કી પરીક્ષા મેં પાસ હો ગયા થા. છઠ્ઠો પ્રશ્ન છે, દેવેન્દ્ર સમય પર સ્કૂલ ન પહોંચા તો કિસે ચિંતા હુઈ, ઉસકે અધ્યાપક ઓર પ્રાધ્યાનાત્મક કો ચિંતા હુઈ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, નિમ્નલિખિત વાક્ય કિસને કિસે કહા, પેલું વાક્ય છે, અંધા હે ક્યા દેખ કર નહીં ચલતા મેરે કપ તૂટ ગયે, તો આ વાક્ય ચાઈવાલા ને બાલક સે કહા. ત્યાર પછી આ બીજું વાક્ય છે, તે ભિખારી ને દેવેન્દ્ર સે કહા, ત્રીજું વાક્ય છે, તે દેવેન્દ્ર ને ભિખારી સે કહા, ચોથું વાક્ય છે, તે અધ્યાપક ને પ્રધાનાધ્યાપક સે કહા, ચોથું વાક્ય છે, તે પ્રધાનાધ્યાપક ને દેવેન્દ્ર સે કહા, છઠ્ઠું વાક્ય છે, તે બુટ પોલીસ વાળા ને રાહગીર સે કહા. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજે. પેલો પ્રશ્ન છે, બુટ પોલીસ વાલે ને રાહગીર સે ક્યા કહા, જવાબ, મેં આપકો જૂતે ચમકા કર શાનદાર બના દુંગા, મેં ઉન્હે આઈના બના દુંગા, ઉસમે અપની શક્લ દેખ કર ફિર આપ પૈસે દીજે, વો ભી સિર્ફ દો રૂપિયે. બીજો પ્રશ્ન, ભિખારી કે કટોરે મેં ક્યા ક્યા થા, ભિખારી કે કટોરે મેં કુછ પકોડિયા અમૃત રોટી કે ટુકડે થે, ત્રીજો પ્રશ્ન, દેવેન્દ્ર ભિખારી કો અસ્પતાલ ક્યો લે ગયા, જવાબ, અંધે ભિખારી કો કિસી ને સાયકલ સે ટક્કર માર દી થી, ઉસકી ટાંગ મેં સે લહુ નિકલ આયા થા,
वह सड़क के बीचों बीच पड़ा था। उसे तुरंत इलाज की जरूरत थी, इसीलिए देवेंद्र भिखारी को अस्पताल ले गया। चौथो प्रश्न छे, प्रधानाध्यापक ने देवेंद्र के घर फोन क्यों लगाया? परीक्षा शुरू हो गई थी, देवेंद्र आया नहीं था। वह उसके अभी तक न आने से प्रधानाध्यापक चिंतित हो गई। उन्हें लगा कि रास्ते में वह किसी दुर्घटना का शिकार न हो गया हो, इसीलिए स्थिति का पता लगाने के लिए उन्होंने देवेंद्र के घर फोन लगाया। त्यार पछी सातमो प्रश्न छे, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। पहलो प्रश्न छे, देवेंद्र ने परीक्षा होने के बावजूद भी भिखारी की मदद क्यों की? देवेंद्र जहां से स्कूल जा रहा था वहां रास्ते में एक भिखारी को देखा। वह जख्मी था, पांव में गहरे चोट से खून बह रहा था। देवेंद्र के लिए मानव की सेवा सबसे बड़ा कर्तव्य था। उसकी दृष्टि में सबसे बड़ा धर्म इंसान की सेवा थी, इसीलिए देवेंद्र ने परीक्षा होने के बावजूद भी भिखारी की मदद की। बीजो प्रश्न छे, प्रधानाध्यापक ने देवेंद्र के पिता को बधाई क्यों दी? जवाब, देवेंद्र मेधावी छात्र था, स्कूल के परीक्षा में उसका पास होना निश्चित था। इसके साथ ही उसने बूढ़े भिखारी को सहायता की थी। अपनी परीक्षा की परवाह किए बिना उसे भिखारी को अस्पताल में भर्ती करवाया था। इस तरह इंसानियत की परीक्षा में पास हो गया था, इसीलिए यह परीक्षा में भी वह पास कर लेगा। इसीलिए प्रधानाध्यापक ने उसके पिता को बधाई दी। त्रीजो प्रश्न छे, क्या देवेंद्र ने जो किया वह सही किया? क्यों? हाँ, यह सही काम किया था। उस भिखारी को अगर देवेंद्र ने अस्पताल में भर्ती न करवाया होगा तो पता नहीं उसकी क्या दशा होती। इंसान की सेवा व्यक्ति का सबसे पहला कर्तव्य और धर्म है, और देवेंद्र ने इसी कर्तव्य और धर्म का पालन किया था, इसीलिए उसने जो किया वह सही किया था। त्यार पछी प्रश्न नंबर 8, प्रत्येक चित्र के बारे में एक दो वाक्य लिखिए। पहलू चित्र आपेलू छे ते इंडियन एयरलाइंस, यह इंडियन एयरलाइंस का निशान है, हवाई डाक पर यह चिन्ह होता है। त्यार पछी आ बीजू निशान छे ते ट्रैफिक सिग्नल, यह ट्रैफिक सिग्नल है, इसमें पीले लाल और हरे रंग की बत्तियां होती है। इन रंगों की बत्तियों से सूचना के अनुसार वाहन रुकते या सड़क पार करते हैं। त्यार पछी त्रीजू चित्र छे न्याय, यह न्याय की देवी की मूर्ति है, इसकी आंखों पर पट्टी बंधी है, वह निष्पक्षता का तथा तराजू न्याय का सूचन करते हैं। त्यार पछी चौथो चित्र छे फूल तोड़ना मना है, बगीचे या फुलवरी में लगी इस सूचना का अर्थ है फूल न तोड़े। त्यार पछी पांचमू चित्र छे कूड़ा कूड़ेदानी में डाले, इस निशान का अर्थ है कि कूड़ा यहाँ रखे कूड़ेदानी में ही डाले। त्यार पछी आ छठो चित्र छे ते सूचवे छे कि शांति रखिए, इस चित्र का अर्थ है कि इस क्षेत्र में शांत बनाए रखिए। प्रायः यह चित्र अस्पतालों के पास रखा जाता है। नवमो प्रश्न छे, निम्नलिखित मुहावरों के अर्थ लिखिए और वाक्य में प्रयोग कीजिए। पहलो आईना बनाना, तेनो अर्थ से बहुत चमत्कार बना देना। वाक्य, बूट पॉलिश वाले ने मेरे चित्र को आईना बना दिया। त्यार पछी बीजो छे रोब जमाना, तेनो अर्थ से प्रभाव दिखाना। वाक्य, अमीर लोग नौकरों पर रोब झाड़ते रहते हैं। त्रीजो छे नाक में दम करना, तेनो अर्थ से बहुत परेशान करना। वाक्य, वहां बंदरों ने लोगों की नाक में दम कर रखा था। त्यार पछी दसमो प्रश्न छे लिंग के आधार पर वाक्य सही है या गलत। अगर वाक्य गलत है तो सुधार कर दोबारा लिखिए। पहलो वाक्य आपेलू छे मेरे पास एक बड़ी संदूक है, तो आ वाक्य खोटू छे, गलत। तो साचू वाक्य छे मेरे पास एक बड़ा संदूक है। त्यार पछी बीजू वाक्य आपेलू छे ते खोटू छे। तो साचू वाक्य छे मैंने अहमदाबाद से अंबाजी का टिकट लिया। त्यार पछी त्रीजू वाक्य पण गलत एटले के खोटू छे। साचू वाक्य छे रावण के साथ युद्ध में राम की विजय हुई।
અત્યાર પછી ચોથું વાક્ય છે તે સહી વાક્ય એટલે કે સાચું વાક્ય છે, મેં પુસ્તક ખરીદી. પાંચમું વાક્ય તે ખોટું છે, સાચું વાક્ય છે રમેશ કા સ્કૂલ વિશાલ જી. છઠ્ઠું વાક્ય છે તે સહી વાક્ય, આપકી આવાજ મધુર હે. ત્યાર પછી સાતમું વાક્ય છે તે ખોટું છે, તો સાચું વાક્ય છે રોહન કો ક્રિકેટ ખેલને મેં બડા મજા આતા હે. આઠમું વાક્ય ખોટું, સાચું વાક્ય અમે પૌષ્ટિક ખોરાક લેની ચાહીએ. ત્યાર પછી નવમું વાક્ય ખોટું છે, સાચું વાક્ય બનશે મને એક સુંદર તસવીર દેખી. ત્યાર પછી દસમું વાક્ય છે તે ગલત, સહી વાક્ય આજ ભારી વરસાદ હોય. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, નિમ્નલિખિત વાક્યો કા વચન પરિવર્તન કરકે વાક્ય ફિર સે લખીએ. પેલું વાક્ય આપેલું છે લડકે મેદાન મેં ખેલ રહે થે, તો વાક્ય બનાવ્યું છે લડકા મેદાન મેં ખેલ રહા હે. ત્યાર પછી બીજું વાક્ય આકાશ મેં પક્ષી ઉડ રહા હે. ત્રીજું વાક્ય મેં આજ કઈ વ્યક્તિઓ કી મદદ કી. ચોથું વાક્ય ઉદ્યાન મેં હરે ભરે પેડ હે. પાંચમું વાક્ય મેરી કિતાબે વાપસ દીજીએ. ત્યાર પછી પ્રભુ તેઓ આપેલી છે તેમાં પેલી માનવતા કો સૂચિત કરને વાલે તીન પ્રસંગ બતાઈએ. પેલો પ્રસંગ નદી યા તાલાબ મેં ડૂબતે હુએ વ્યક્તિ કો બચાના. બીજું કુત્તે કો પથ્થર મારકર ભગાને વાલા બાલક કો રોકના. ત્રીજું વૃદ્ધ મહિલાઓ કો સડક પાર કરાના. ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે તુમ્હારા છોટા ભાઈ અપને બીમારી અપને બીમાર સાથી કો ઉસકે ઘર પહોંચાને જાતા હે, ઇસીલિયે સ્કૂલ સે દેર સે આતા હે. દેર સે આને કા કારણ બતાને પર તુમ ઉસકે સાથ કૈસા વ્યવહાર કરોગે. યદિ મેરા છોટા ભાઈ અપને બીમાર સાથી કી મદદ કર સ્કૂલ સે દેર સે આતા હે, તો પહેલું તો ઉસકે મિત્ર કો ફોન કરકે ઉસકા હાલચાલ પૂછુંગા. ફિર મેં અપને ભાઈ કો શાબાશી દુંગા કે ઉસને એક સચ્ચે મિત્ર કા ફર્જ નિભાયા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ છઠ્ઠું વિષય છે હિન્દી, તેમાં ગાલા સાથી પોથીમાં પાઠ સાતમો. આ પાઠનું નામ છે યહથી એક પરીક્ષા. આ પાઠના ગાલા સાથી પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થયા છે. આગળના પાઠના ગાલા સાથી પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પુનરાવર્તનની અંદર. ત્યાં સુધી આવજો.